નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર દોરીએ છીએ ત્યારે સમતલ્ય કાગળ પર દોરીએ છીએ આ ચિત્ર ત્રિપરિમાણીય લાગે એ માટે આપણે ચિત્રમાં ક્યાંક ત્રાસી લીટી દોરીએ છીએ અને ચિત્ર ત્રિપરિમાણીય દેખાય એવો આપણે પ્રયાસ કરીએ છીએ હકીકતમાં સમતલ પર દોરેલ એ ચિત્ર ત્રિપરિમાણીય નથી પરંતુ એ આપણો દ્રષ્ટિભ્રમ છે સમતલ પર ત્રિપરિમાણીય ઘણાકૃતિઓ કેવી રીતે દોરાય તે આપણે જોઈએ એ માટેની બે રીત છે એક તિર્યક રેખાકૃતિઓ અને બીજી સમિતિય આકૃતિઓ આ બંને રીતો દ્વારા ઘન આકૃતિઓ કેવી રીતે દોરાય તે આપણે જોઈશું સૌથી પહેલા આપણે જોઈએ તિર્યક રેખાકૃતિઓ દ્વારા ઘન આકૃતિઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સમઘનનું ચિત્ર છે આ સમઘન કેવો દેખાય છે તેનો અહીં જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ સમઘન ત્રિપરિમાણીય છે તેને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે અહીંયા એની લંબાઈ અને પહોળાઈ એ આપણે માપી શકીએ છીએ અને ચોક્કસ જોઈ શકીએ છીએ પરંતુ તેની ઊંચાઈ કેટલી છે એ આપણે સ્પષ્ટ કહી શકતા નથી તે આપણે તિર્યક રેખાકૃતિ દ્વારા બતાવેલી આપણે એક સમઘન પાંચ સેન્ટીમીટર ગુણે પાંચ સેન્ટીમીટર ગુણે પાંચ સેન્ટીમીટર કેવી રીતે દોરી શકાય તે જોઈએ એ માટે સૌપ્રથમ સામેથી દેખાતી બાજુ પાંચ સેન્ટીમીટર ગુણે પાંચ સેન્ટીમીટર માપનો ચોરસ એ આપણે દોરીશું આ જ રીતનો પાછળની બાજુ દેખાતો ચોરસ એ પણ આપણે બીજો દોરીશું સૌથી પહેલા આ એક ચોરસ દોર્યો તેના પછી બીજો ચોરસ પાછળની બાજુએ દેખાતો ચોરસ દોરીશું આપણે બંને ચોરસના જે શીરો બિંદુઓ છે એને જોડીશું જે બાજુઓ કે જે ભાગ આપણે જોઈ શકતા નથી એને આપણે તૂટક લાઈનથી દોરીશું અહીં આપણે પાંચ ગુણ્યા પાંચ ગુણે પાંચ સેન્ટીમીટર માપ વાળો સમઘન દોર્યો છે હવે આ સમગન છે એમાં લંબાઈ અને ઊંચાઈ એ બંને પાંચ પાંચ સેન્ટીમીટર છે અને એની પહોળાઈ એ સેન્ટીમીટર જ છે જે આપણે અહીંયા સમજી શકીએ છીએ પરંતુ એને માપીશું તો એ પાંચ સેન્ટીમીટર નહીં થાય આપણે આ રીતે તિર્યક રેખાકૃતિ દ્વારા ઘન આકૃતિનું સમતલ પર નિરૂપણ કરી શકીએ છીએ અને દોરી શકીએ છીએ આપણે દસ સેન્ટીમીટર ગુણ્યા છ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર માપનો લંબઘન સમમિતીય આકૃતિઓ દ્વારા આઇસોમેટ્રિક ડોટ પેપર પર દોરીશું આઈસોમેટ્રિક ડોટ પેપર એટલે સમમિતીય ટપકાવાળો કાગળ અહીં આપણે દસ ગુણ્યા છ ગુણ્યા પાંચ એકમ વાળો લંબઘન દોરવો છે માટે શરૂઆતમાં દસ ટપકા ગણી અને દસ ગુણ્યા છ માપનો લંબ ચોરસ દોરીશું અહીંયા દસ ટપકા અને એની ઊંચાઈમાં છ ટપકા એ જ રીતનો આ લંબ ચોરસ આપણે દોરીશું કે જેની લંબાઈ દસ એકમ અને પહોળાઈ છ એકમ થશે હવે તેની ઊંડાઈ પાંચ સેન્ટીમીટર રાખવી છે માટે આપણે ત્રાંસા પાંચ ટપકા ગણીશું અને દરેક શીરો તેના પાંચ ટપકા ગણી ત્રાસી સમાંતર રેખા દોરીશું હવે આ સમાંતર રેખા એ દોરતા પાછળના બાજુએ દસ એકમ અને છ એકમ દસ એકમ લંબાઈ અને છ એકમ પહોળાઈ વાળો લંબચોરસ દોરી દઈશું અહીં આપણને દસ ગુણ્યા છ ગુણ્યા પાંચ એકમ વાળો સમિતીય આકૃતિ એટલે કે લંબઘન જોવા મળે છે અહીં આપણે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણે ત્રણ ચોક્કસ એના માપ પ્રમાણે આપણે અનુમાન કરી શકીએ છીએ આપણે દોડેલી આ બંને આકૃતિમાં એક તિર્યક રેખાકૃતિ છે અને બીજી સમમિતીય રેખાકૃતિ છે તિર્યક રેખાકૃતિમાં અહીંયા સમમિતીય આકૃતિમાં મૂળ લંબાઈ પ્રમાણે જ માપ હોય છે જ્યારે તિર્યક રેખાકૃતિમાં આમ મૂળ લંબાઈ પ્રમાણે માપ હોતું નથી આ રીતે આપણે સમતલ પર ઘન આકૃતિઓ દોરી શકીએ છીએ આભાર